हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल? केम छो? मजा में बता। तो एना पहला ना मैथ्स ना लेक्चर ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ની સમાપ્તિ કરી હતી। આજે આપણે નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 5, સમાંતર શ્રેણી। કે સૌપ્રથમ વાત કરીએ આપણે માર્ક્સ ની, ત્યારબાદ ચેપ્ટર ની શરૂઆત કરીએ। તો ધોરણ 10 ના ગણિતના બોર્ડના પેપરની અંદર લગભગ બ્લુપ્રિન્ટ મુજબ 2 પ્રશ્ન પૂછાય છે, એક 1 માર્ક્સનો અને એક 3 માર્ક્સનો, એમ ટોટલ 4 માર્ક્સનું આમાંથી પૂછાય છે। સ્ટુડન્ટ્સ, ધારો તો 4 માંથી 3.5 માર્ક્સ નહીં પણ 4 4 માર્ક્સ આવી શકે એવું આ સરળ ચેપ્ટર। ચેપ્ટરની શરૂઆત સમાંતર શ્રેણી અર્થથી કરીએ તો પેલા તો સમાંતર શ્રેણી, શ્રેણી એટલે આપણા મગજની અંદર તરત એક વિચાર આવવો જોઈએ કે શ્રેણી એટલે તો કે હરોળ હોય। કેવી હરોળ? તો કે પ્રાર્થના ખંડની અંદર આપણે બેઠા હોય ને, વિદ્યાર્થીઓની સરસ મજાની આમ લાઈન સીધી હોય તો એ શ્રેણીમાં બેઠા હોય એમ કહેવાય। આપણે ઘણી વખત અનાનસ ખરીદી હોય તો અનાનસની ઉપર આવેલી સંખ્યાઓ કોડ જેવી હોય, બીજ જેવું, તો કે એ સમાંતર શ્રેણી કહેવાય। ત્યારબાદ તો કે સૂરજમુખીના ફૂલની અંદર આવેલી નાની નાની પાંખડીઓ, આ બધા ઉદાહરણ છે આપણા રોજિંદા જીવનની અંદર આસપાસમાં જોવા મળતા હોય છે। તો સમાંતર શ્રેણીનો આપણે અર્થ જોયો, હવે એની જોઈએ વ્યાખ્યા અને ત્યારબાદ જોઈએ એના ઉદાહરણ। ખૂબ જ સરસ વ્યાખ્યા અને સરળ વ્યાખ્યા છે કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે। વ્યાખ્યાનો અર્થ હવે લઈએ કે વાત કરી છે કે પ્રથમ પદ સિવાયના બધા પદમાં આગળનું પદ કઈ રીતે મેળવી શકાય, તો કે એક ચોક્કસ નંબર ઉમેરવાથી। દાખલા તરીકે 5 છે અને એના બીજા પછીનો અંક 10 છે, તો 5માં 5 ઉમેરું એટલે 10 મળે। તો આવી યાદીને શું કહેવાય? સમાંતર શ્રેણી। તો કદાચ સ્ટુડન્ટ્સ આપણને વ્યાખ્યા યાદ ન પણ રહીએ તો કશો વાંધો નથી, પણ અર્થ આપણને ખબર હોવી જોઈએ। હવે વ્યાખ્યાની અંદર અમુક શબ્દ વાપરાતા પ્રથમ પદ, તો આ આખા ચેપ્ટર ની અંદર આપણે પ્રથમ પદને એ વડે દર્શાવીશું। નિશ્ચિત સંખ્યાની વાત કરી તો નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે, આ સામાન્ય તફાવતને ડી વડે દર્શાવીશું। આ ડી છે એ પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે, અથવા શૂન્ય પણ હોઈ શકે, એટલે કે સામાન્ય તફાવત ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોઈ શકે। અને એનું પદ એટલે કે છેલ્લું પદ હોય શ્રેણીનું, એને એ એન વડે દર્શાવીશું। ફરી એક વખત જોઈએ કે શ્રેણીના પ્રથમ પદને એ વડે, નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે, આ સામાન્ય તફાવતને ડી વડે। આ ડી કેવા હોઈ શકે? તો કે ધન, ઋણ કે શૂન્ય, એટલે કે પ્લસ, માઇનસ કે 0, 3 માંથી કોઈ પણ હોઈ શકે। ને છેલ્લે એનું પદ એટલે કે લાસ્ટ હોય એને કહેવાય એ એન। તો આટલી સંજ્ઞા વિશે આપણને ખ્યાલ પડ્યો। હવે સમાંતર શ્રેણીના વધુ ઉદાહરણ જોઈએ આપણે। તો અહીં ઉદાહરણ નંબર 1 એટલે કે પાઠ્યપુસ્તકમાં છે નહીં પણ આપણી સમજ માટે કે સમાંતર શ્રેણી કેવી કે ને, તો અહીં તમે જુઓ 1 3 5 7 એટલે એકી સંખ્યાનો ગણ છે, તો આની અંદર એ બરાબર કેટલા થાય? પ્રથમ પદ 1, બી બરાબર કેટલા? તો કે બીજું પદ એટલે એને દર્શાવાય એ 2 વડે, માઇનસ પેલું પદ એટલે એને દર્શાવાય એ 1 વડે, એટલે કે બીજામાંથી પેલું બાદ કરું એટલે મને સામાન્ય તફાવત ડી મળે, એટલે 3 - 1 = 2, તો ડી બરાબર કેટલા મળ્યા? 2. અને છેલ્લું પદ એ એન બરાબર કેટલું થાય?
તો આનું એ એનમું પદ છે નિશ્ચિત હોય નહીં, એ તો અનંત હોય, એટલાનું છેલ્લું પદ મેળવવા માટે આપણે આગળ સૂત્ર આવશે એની ચર્ચા કરીશું. તો આ જ રીતે ઉદાહરણ બીજું ત્રીજું અને ચોથું જુઓ. 5, 10, 15, 20 તો આ પણ એક સમાંતર શ્રેણીનું ઉદાહરણ થયું, એમાં એ અને ડી તમારી રીતે શોધજો. 3, 3, 3 અનંત સુધી આ પણ સમાંતર શ્રેણી છે, તમને એમ થશે કે 3, 3, 3 એમાં તો કઈ ઉમેરાતું નથી, પણ આપણે આગળ ચર્ચા કરી ગયા કે સામાન્ય તફાવત 0 પણ હોય શકે, એટલે 3 - 3 0. ત્યારબાદ -1, 1.5, 2, -2.5, અહીંયા બધા કેવા છે તો કે માઇનસ છે, તો ડી છે એ કેવું હોય શકે, માઇનસ પણ હોય શકે. તો આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે સમાંતર શ્રેણી કોને કહેવાય અને એના ઉદાહરણ જોયા. હવે આપણે વાત કરવાની છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. આપણે અત્યાર સુધીના ચેપ્ટરો જોઈએ એમાં વ્યાપક સ્વરૂપ આવ્યું હતું અને આગળ બહુ ઉપયોગી હતું, તો અહીં પણ એવું જ છે, વ્યાપક સ્વરૂપ આગળ જતા બહુ ઉપયોગી થશે. જો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય, પાછું જોઈએ, જો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો આવી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એ એ પ્લસ ડી, એ પ્લસ 2d, એ પ્લસ 3d અને ડેશ ડેશ ડેશ, એટલે કે એ પછી એ વત્તા ડી, એ વત્તા 2d, એ વત્તા 3d, એટલે કે આ પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ અને ચતુર્થ પદ. તો આ રીતે તમને અનંત પદ સુધી છે એ આ વ્યાપક સ્વરૂપ પરથી સમાંતર શ્રેણી મળે. તો આ વ્યાપક સ્વરૂપ થયું આપણું. એટલું જરૂરી છે કેમ કે સમજ માટે પણ અઘરું નથી, એટલે યાદ રહી જાય. ત્યારબાદ આપણે સમાંતર શ્રેણીના પ્રકારની વાત કરીએ. IMP નથી પણ પાઠ્યપુસ્તકમાં આપ્યા એટલે એક વખત નજર ફેરવી લઈએ. સમાંતર શ્રેણીના બે પ્રકાર પડે છે, એક શાંત અને બીજી અનંત. શાંતની અંદર વાત કરીએ તો પદની સંખ્યા કેવી હોય, નિશ્ચિત, એને કેવી કહેવાય, શાંત. જો પદની સંખ્યા નિશ્ચિત નથી તો એને કેવી કહેવાય, અનંત. શાંત શ્રેણીની અંદર અંતિમ પદ નક્કી હોય એટલે એમાં અંતિમ પદ આવેલું હોય, અનંતની અંદર અંતિમ પદ આવેલું હોતું નથી. ઉદાહરણની વાત કરી લઈએ તો 50, 100, 150, ને 500 સુધી, તો આ શ્રેણી કેવી છે, શાંત છે, કેમ કે એનું અંતિમ પદ 500 આપેલું છે એટલે કે શાંત છે, બહુ કઈ ઝાઝા ઠેકડા મારતા નથી. અનંત 1, 2, 3, 4 એટલે કે આ શ્રેણીની અંદર અંતિમ પદ કોઈ નિશ્ચિત આપેલ નથી, એટલે કે કોઈ પણ હોય શકે. ત્યારબાદ આપણી પાઠ્યપુસ્તકના પેજ નંબર 82 પર ઉદાહરણ નંબર 1 જોવા જઈ રહ્યા છીએ. હવે ઉદાહરણ નંબર 1 ની રકમ જોઈએ કે સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત બી મેળવો. વસ્તુ સિમ્પલ આપી છે મેળવવાની, એક માર્ક્સમાં પૂછાય એવું કે તમારે અહીંથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી મેળવવાનો. તો પેલું પદ હોય તમારું પ્રથમ પદ, એ બરાબર 3/2, કઈ અઘરું નથી, અને સામાન્ય તફાવત ડી માટે બીજું પદ માઇનસ પેલું પદ, એટલે કે a2 - a1, એટલે કે 1/2 ઓછા હું આવી ગયો 3/2, 2 ની બાદ બાકી કરી નાખો, 2નો છેદ સરખો એટલે અંશમાં બાદ બાકી થાય, 1 - 3 વધે ઓછે ઓછા, 3 માંથી 1 જાય એટલે 2, અને મોટા પદની નિશાની એટલે કેવી, માઇનસ, ઉપર નીચેથી 2 2 કેન્સલ, તો ડી બરાબર -1. તો અહીં તમારું ઉદાહરણ નંબર 1 કેવું થઈ ગયું, કમ્પ્લીટ. ત્યારબાદ 82 પેજ નંબર ઉપર જ ઉદાહરણ નંબર 2 કે તમને સમાંતર શ્રેણી 4 આપી દીધી છે નીચેની સંખ્યાઓની યાદીમાં, અને એમાંથી તમારે કહેવાનું કે કઈ સમાંતર શ્રેણી છે.
જો એ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી હોય તો જ એના પછીના બે પદ મેળવવાના. ભાઈ ચાર ની અંદર એક ની અંદર દાખલા હે, આવો પ્રશ્ન પણ એક માર્ક્સ માં પૂછાઈ શકે. તમારે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનો જો સામાન્ય તફાવત સરખો હોય, એટલે કે એક એ પ્લસ વન ઓછા એક એ સમાન હોય તો કહેવાનું કે સમાંતર શ્રેણી છે, નકર કહી દેવાનું સમાંતર શ્રેણી નથી. તો ચાલો જોઈએ. એ ટુ ઓછા એ વન એટલે કે 10 ઓછા 4 તો કે 6. 10 ઓછા 4 એમાં વધતે ઓછે એમ કરવાની જરૂર નથી, સરળ વસ્તુ છે. ત્યારબાદ ત્રીજું પદ ઓછા બીજું પદ એટલે કે 16 ઓછા 10 એટલે 6, એ પણ સહેલું છે. છેલ્લે જોઈ લઈએ એ 4 ઓછા A3 એટલે કે 22 ઓછા 16 એટલે ન્યાય પણ કેટલા આવી ગયા 6. તો અહીં જોવો જોઈએ સામાન્ય તફાવત બધામાં કેવો આવે છે, સરખો આવે છે. એટલે કહી શકીએ કે એ કે પ્લસ વન ઓછા એ કે હંમેશા કેવા રહે છે, તો કે સમાન રહે છે. આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે, બરોબર ને. અહીં એ કે પ્લસ વન વત્તા સોરી એ કે પ્લસ વન ઓછા એ કે કેવા રહે છે, સરખા, એટલે કેવી બનાવે, તો કે સમાંતર શ્રેણી. જો સમાંતર શ્રેણી હોય તો હું મેળવવાનું હતું પછીના બે પદ, તો ચાલો એ બે પદ મેળવી લઈએ. તો સામાન્ય તફાવત કેટલો હોય, 6. તો અંતિમ પદ આપણું જે આપ્યું હોય રકમમાં એમાં 6 ઉમેરી દો એટલે 22 વત્તા 6 28. આ 28 મેળ્યા એમાં પાછા 6 ઉમેરો એટલે 34. તો આ બે પદ મળી ગયા પછીના. કદાચ તમને એમ કીધું હોત કે હજી ત્રીજું પદ મેળવો તો શું કરો, 34 વત્તા 6 = 40. તો આ રીતે તમે સમાંતર શ્રેણીના કોઈ પણ પદે એ મેળવી શકો. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 ની અંદર જ બીજો દાખલો છે. 1 - 1 - 3 - 5 આ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાની. તો a2 - a1 એમાં પણ એમ થાય -1 - 1 એટલે ઓછે ઓછે, વત્તા 1 - 1 બે મોટા પદ ની નિશાની એટલે કેવી, તો કે માઇનસ ની નિશાની એટલે અહીંયા -2 આવ્યા. ત્યારબાદ ત્રીજું પદ ઓછા બીજું પદ એટલે -3 - -1 -3 - -3 ઓછે ઓછે વત્તા 1 વધતે ઓછે, ઓછા 3 માંથી 1 જાય એટલે 2 અને મોટા પદ ની નિશાની એટલે માઇનસ. ત્યારબાદ a4 - a3 એટલે કે ચોથામાંથી ત્રીજું પદ બાદ કરીએ એટલે કે -5 - -3 -5 - -5 ઓછે ઓછે વત્તા એટલે માઇનસ પ્લસ પાછા માઇનસ, 5 માંથી 3 જાય એટલે 2 મોટા પદની નિશાની એટલે કેવી, તો કે માઇનસ ની. તો જુઓ અહીં સ્ટુડન્ટ્સ કે ત્રણેય ની અંદર સામાન્ય તફાવત કેવો આવ્યો, d = -2. આથી એવું કહી શકો કે એ કે પ્લસ વન ઓછા એ કે કેવા રહે છે, તો કે સમાન રહે છે. આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. કીધું તું ને કે આ સામાન્ય તફાવત સરખો હોય એટલે કે બીજામાંથી પહેલું પદ ત્રીજામાંથી બીજું પદ, તો હું કહી શકો કે સમાંતર શ્રેણીમાં છે. તો હવે એનો સામાન્ય તફાવત d બરાબર કેટલો થઈ ગયો, -2. આટલી વસ્તુ સમજાણી. હવે શું હતું, તો પછીના બે પદ હોય જો સમાંતર શ્રેણી હોય તો જ મેળવવાના, બાકી મેળવવાના થતા નથી. તો અંતિમ પદ -5 એની અંદર કેટલા ઉમેરવાના, તો કે d -5 - -2 -5 - -5 વધતે ઓછે ઓછા, ઓછે ઓછે પાછા વત્તા 5 - 2 = 7 મોટા પદની નિશાની એટલે કેવી, માઇનસ ની. ત્યારબાદ આ -7 માં પાછા કેટલા ઉમેરવાના, તો કે -2. તો અહીંયા -7 - -7 વધતે ઓછે ઓછા, પાછા અહીંયા શું થશે, -7 - -2 એટલે ઓછે ઓછે, વત્તા 7 - 2 = 9 મોટા પદની નિશાની એટલે કેવી, માઇનસ ની. તો ખબર પડી તમને ઉદાહરણ નંબર 2 માં બીજો દાખલો. ત્યારબાદ છેલ્લા બે ઉદાહરણ 2 ની જ અંદર ત્રીજું અને ચોથું ખૂબ જ સરળ છે ભાઈ. તો પેલું ત્રીજાની રકમ જોઈએ, -2 - -2 - -2 - 2 આવી રકમ કઈક આપેલી છે સરસ મજાની. તો એમાં પણ ઈચ કરીએ,
ए टू ओछा ए वन, बे ओछा ओछा बे, बे ना बे ओछे ओछे वत्ता बे, बे वत्ता बे चार, त्यार बाद ए थ्री ओछा ए टू, ए थ्री माइनस बे ओछा बे ओछे ओछे वत्ता बे वत्ता बे चार मोटा पद ने निशानी माइनस। तो અહીં જુઓ કે a2 ઓછા a1 બરાબર 4, a3 ઓછા a2 બરાબર a માઈનસ 4, એટલે કે બે કેવા આવ્યા અલગ અલગ। તો એમ લખી શકો કે a2 માઈનસ a1 ડઝ નોટ ઇક્વલ ટુ a3 માઈનસ a2। તો આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં નથી એવું આપણે કહી શકીએ। તો અહીંયા સમાંતર શ્રેણી નથી તો એના પછીના બે પદ મેળવવાના પણ થાય નહીં। ત્યારબાદ આપણું અંતિમ જોઈ લઈએ, અંતિમ દાખલો છે ઉદાહરણ નંબર બે માં, એક એક એક, બે બે બે, ત્રણ ત્રણ ત્રણ, આવી પ્રકારની સંખ્યાની યાદી આપી। એમાં પણ પેલા કરીએ એ ટુ માઇનસ એ વન એટલે એક ઓછા એક એટલે ઝીરો, ત્યારબાદ એ થ્રી ઓછા એ ટુ તો એમાં એક ઓછા એક ઝીરો, ત્યારબાદ એ ફોર ઓછા એ થ્રી એટલે ટુ ઓછા એક એટલે પણ એક। તો અહીં તમે જુઓ કે બે માં સરખું આવ્યો પણ ત્રીજા સાથે સરખું આવતું નથી, તો તેવું ચાલે નહીં, ત્રણેયમાં કેવું આવવું જોઈએ સરખું। માટે અહીં એ ફોર માઇનસ એ થ્રી ડઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ થવાથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી। તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર બે કમ્પ્લીટ। આજનો લેક્ચર છે ખૂબ સરળ હતો, પણ સ્ટુડન્ટ ચેપ્ટર સરળ છે એમ કરીને નકારી કાઢવાનું નથી, ખૂબ અગત્યનું છે। ધોરણ અગિયાર બાર સાયન્સની અંદર સમાંતર શ્રેણી ચેપ્ટર આવે છે, તેની અંદર વધુ ને વધુ ઉપયોગ આવશે। કોલેજની કક્ષાએ પણ તમારે સમાંતર શ્રેણીનો વધુ ઉપયોગ કરવાનો છે, સાયન્સના ફિલ્ડની અંદર વધુ ને વધુ આગળ જાઓ મેથ્સમાં, તો એટલે સમાંતર શ્રેણીને સરળતાથી શીખી લેજો। અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ લાલ કલરના આઇકન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ ચેનલને પહોંચાડો।